મૂવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ અને બ્રહ્મકુમારી આંબા તલાવડી સેવા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા મહિલા દિવસ નિમિત્તે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર દોઢસો થી પણ આંબા તલાવડી સેવા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહિલા સન્માન કાર્યક્રમમાં સુરત શહેરની વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન અને ઉત્તમ ફરજ બજવતી દોઢસો થી વધારે મહિલાઓનું સન્માન કરવામાં

પરંતુ એમની લાગણી સમજીને સમાજ જ્યારે એમને સન્માન કરતું હોય આવી સંસ્થાઓ સન્માન કરતી હોય ત્યારે એ સંસ્થાને પણ હું વંદન કરું છું દરેક ઘરની અંદર શ્રેષ્ઠ ખુશીઓ આવે એમના ઘર હળીમળીને રહે અને આ આ દુનિયાની અંદર માત્ર ભૌતિક સુખ એ જ સુખ નથી માનસિક સુખ એ શ્રેષ્ઠ સુખ છે ત્યારે પ્રજાપિતા બ્રહ્મકુમારીની હજારો બહેનો ત્યારે માનસિક સુખ આપવા માટે માનસિક ટેન્શન મુક્ત કરવા માટે એ પ્રજાપિતા બ્રહ્મકુમારીની આ બહેનો એક દૈવી કાર્ય કરી રહી છે ત્યારે એમને પણ હું વંદન કરું છું ખરેખર આવા સન્માનો આ નારી સન્માનો એ શ્રેષ્ઠ સન્માનો હોય છે અને સંસ્થાઓ આવી સન્માન કરી રહી છે ત્યારે એ સંસ્થાઓને પણ હું અભિનંદન પાઠવું છું એમની આ પ્રવૃત્તિને બિરદાવું છું અસ ઓમ શાંતિ જી મારું નામ દુરૈયા મુસ્તુફા તપિયા છે આજનો પ્રોગ્રામ છે મુવલ્સ ધ ચેરિટી ટ્રસ્ટ અને બ્રહ્માકુમારી આંબા તળાવડી જે સેન્ટર છે એમના દ્વારા નારી ગૌરવ પુરસ્કાર સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોઢસોથી ઉપર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં આપણે પિંક ઓટોવાળી બહેનો છે આંગણવાડીવાળી બહેનો છે અને જેમાં જેણે ડિફરન્ટ ડિફરન્ટ પોતાની આપણે ફિલ્ડમાં આગળ કામ કર્યું છે આગળ એમનું નામ કર્યું છે જેમ કે ડૉક્ટર છે કોઈક નર્સ છે પછી આપણે એન્ટરપ્રિનર છે ફેશન ડિઝાઇનર છે એવી રીતે કરીને બધી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે આજે પ્રફુલભાઈ પાનસેરિયા એઝ અ ચીફ ગેસ્ટ તરીકે એમને બોલાવવામાં આવ્યા હતા અને અમારા પ્રોગ્રામમાં આવીને અમારા પ્રોગ્રામની એમને શોભા વધારી અને મહિલાઓને એમને પ્રોત્સાહિત કર્યું અને આજે નયનભાઈ સુખડુવાલા જે આપણા ગવર્મેન્ટના વકીલ છે કનુભાઈ ટેલર જે આપણે પદ્મશ્રી થયા છે ડૉક્ટર મોસિન લોખંડવાલા બીજેપી માઇનોરિટી મોરચાના આપણે પ્રેસિડન્ટ છે જનકભાઈ બગદાળ વાવાલા વાઇસ પ્રેસિડેન્ટ છે એમની હાજરી થઈને આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે કહેવામાં આવે છે ને કે નારીમાં જે બધી શક્તિઓ છુપાયેલી છે તે આપણે બધા એમ જોઈ તો શકીએ છીએ પણ એવી ઘણી બધી નારી છે કે એ લોકો એમ કહે છે કે ના બસ અમારે ઘરેથી જ કંઈ ને કંઈ રહેવું છે અમે એઝ અ હાઉસવાઇફ રહીશું પણ એ જ બધી નારીઓએ પોતે કંઈક આગળ વધવું જોઈએ ને ઘરેથી પણ એમને કંઈક ને કંઈક એવો બિઝનેસ કરવો જોઈએ જે આપણે કહીએ છીએ કે ફેસબુક અને ઇન્સ્ટાનો જમા છે સોશિયલ મીડિયાનો જમાનો છે તો ઘરેથી પણ એમને કંઈક ને કંઈક બિઝનેસ પોતાના પ્રોડક્ટ મૂકવા જોઈએ અને આગળ વધવું જોઈએ તો આ જ રીતે કરીને લાસ્ટ યર પણ અમે લોકોએ નારી ગૌરવ પુરસ્કાર સિઝન વનનો અમે લોકોએ કરી પંચોતેર મહિલાઓનું અમે લોકોએ સન્માન કર્યું હતું અને ઓલરેડી હમણાં આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું આ સ્લોગન છે કે એમનું પણ એમ કહેવાનું છે કે આપણા વિશ્વમાં દરેક વિશ્વમાં આપણા દેશમાં નારી નું એટલું જ સન્માન થવું જોઈએ ને એ ઓલવેઝ થવું જોઈએ અને દરરોજ થવું જોઈએ અને મારી બધી મહિલાઓના માટે એક જ સંદેશ છે કે આજે એ કોઈ ગામથી બિલોંગ કરતા હોય કે કોઈ શહેરથી બિલોંગ કરતા હોય પણ એમના સપના તો પોતાના સપના જ છે અને એ સપનાઓને આગળ વધારવા માટે તમારે એક પહેલ કરવી પડશે અને બધા ફેમિલીએ એમને સપોર્ટ કરવો જોઈશે કે એ જાણે એમને મેરેજ કર્યા હોય કે મેરેજ નહીં કર્યા હોય એમના પેરેન્ટ્સએ અને એમના હસબન્ડ તરફથી એમના સસુરાલ તરફથી પણ એમને એક સપોર્ટ મળવો જોઈએ સો જય હિન્દ જય ભારત